यथावत छे। सूरतनो सुवालीनो दरियो शांत जोवा मळी रह्यो छे। तो सूरतना दरियाकांठाना 29 गाम एलर्ट पर छे। माछीमारोने 19 मे सुधी दरियो न खेडवा पण खास सूचना आपी देवामां आवी छे। तो सूरतनो सुवालीनो दरियो जे छे आप जोई शको छो 29 गाम एलर्ट पर छे। सूरतना दरियाकांठाना 29 गाम एलर्ट पर माछीमारोने 19 तारीख सुधी दरियो न खेडवा पण सूचना आपी देवामां आवी छे। जे रीते तौकते वावाझोडुं आववानुं छे तेनी असर आजथी ज वर्तावानी शुरुआत थई गई छे। सूरतना जे दरियो कांठो छे तेना 29 गाम एलर्ट पर मूकी देवामां आव्या छे अने खास माछीमारोने 19 तारीख सुधी दरियो न खेडवा सूचना आपवामां आवी छे। तो वधु माहिती माटे संवाददाता आनंद पटणी जोड़ाई चुक्या छे। आनंद जणावशो तौकते वावाझोडुं आववानुं छे तेनी असर आजथी ज गुजरात राज्य उपर देखाई रही छे अने खास करीने सूरतनी वात करवामां आवे तो सूरतनो जे दरियाकांठो छे तेना 29 गाम एलर्ट उपर छे अने खास करीने माछीमारोने पण हवे दरियो न खेडवा सूचना आपी देवामां आवी छे। वधु शुं विगतो? પ્રતિપાલ, સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર અત્યારે તોકતે વાવાઝોડાનું સંકટ જે છે ગહેરાઈ રહ્યું છે અને આ સંકટને લઈને જે છે પ્રશાસન એલર્ટ મોડ ઉપર દેખાઈ રહ્યું છે। સુરતના સુવાલી બીચ ખાતે અમે હાલ પહોંચ્યા છે અને સુવાલી બીચ ઉપર દરિયાના જે દ્રશ્ય છે હું આપને બતાવવા માંગીશ કે સમુદ્ર અત્યારે જે છે એ શાંત દેખાઈ રહ્યો છે। દરિયામાં કોઈ પણ પ્રકારનો કરંટ નથી દેખાઈ રહ્યો। દરિયો ધીમે ધીમે જે છે આગળ વધી રહ્યો છે। સુરતની આ પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે, પરંતુ જે વાવાઝોડાનું સંકટ છે તેને લઈને તંત્ર જે પ્રકારે એલર્ટ મોડ ઉપર હોવું જોઈએ એ પ્રકારે દેખાઈ રહ્યું છે। તંત્ર દ્વારા જે છે સુરતની આસપાસના જે દરિયાકાંઠે આવેલા 29 જેટલા ગામો છે એ ગામોને એલર્ટ મોડ ઉપર મૂકી દેવામાં આવે છે। તમામ જે કાચા મકાનમાં રહેતા લોકોને જે છે સ્થળાંતર કરવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે કે તમે તમારો સામાન લઈને અન્યત્ર એક જગ્યા ઉપર એટલે કે સલામત સ્થળે ખસી જાઓ, આ પ્રકારની માહિતી આપી દેવામાં આવી છે। ઉપરથી જે માછીમારો દરિયાઈ કાંઠાના વિસ્તારમાં રહેતા માછીમારો જે છે દરિયાની અંદર માછલીઓ પકડવા જતા હોય છે તે તમામ લોકોને સૂચના આપી દેવામાં આવી છે કે 19 તારીખ સુધી દરિયાની અંદર જવું નહીં। આ ઉપરાંત જે છે સુરતની અંદર એક એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે। ઓલપાડ ખાતે અત્યારે આ ટીમને મૂકી દેવામાં આવી છે। આ તમામ પ્રકારની તૈયારી જે છે તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। સુરતના દરિયાકાંઠા ઉપર 34થી વધુ ગામો આવેલા છે, પરંતુ એમાંથી અત્યારે હાલ 29 જેટલા ગામો જે છે એને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવે છે। કલેક્ટર દ્વારા ગઈકાલે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગની અંદર તંત્રને ખડે પગે રહેવાની જે સૂચના છે આપવામાં આવી હતી। જોકે સુરત ઉપર આ વાવાઝોડાનું એટલું બધું સંકટ નથી, પરંતુ તૈયારીના ભાગરૂપે જે છે તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે। કારણ કે વાવાઝોડું સતત પોતાની દિશા જે છે એ બદલી રહ્યું છે અને એ દિશા બદલતા બદલતા એ ક્યાં ટકરાય એની સંભાવના જોવામાં આવી રહી છે। ગઈકાલ સુધી એવું હતું કે દક્ષિણ ગુજરાત મુંબઈના પાલઘર સહિત દક્ષિણ ગુજરાતને અસર કરશે, ત્યારબાદ ધીમે ધીમે એ જે છે પોરબંદર ઓખા તરફ ફંટાઈ રહ્યું છે। એટલે કે આ વાવાઝોડું પોતાની દિશા બદલી રહ્યું છે તેને લઈને તમામ કાંઠા વિસ્તાર લોકો છે, ગુજરાત રાજ્યનો 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે, આ તમામ વિસ્તારો જે છે એલર્ટ મોડ ઉપર રાખવામાં આવે છે અને એમાં સુરતમાં પણ ખાસ કરીને વ્યવસ્થાઓ જે છે તૈયારીઓ જે છે કરી દેવામાં આવી છે। સુરત શહેરની અંદર પણ જે જોખમી હોર્ડિંગ્સો છે આ તમામ બાબતો પર ધ્યાન રાખવામાં આવ્યું છે। જે જોખમી ઇમારતમાં રહી રહ્યા છે એ લોકોને પણ સાવચેત કરી દેવામાં આવે છે। એટલે તંત્ર અત્યારે જે છે એલર્ટ મોડ ઉપર છે અને તમામ પ્રકારની કામગીરી પણ કરી રહ્યું છે। પ્રતિપાલ, આભાર આનંદ સમગ્ર માહિતી બદલ।